નમસ્કાર દર્શક મિત્રો સરકાર હંમેશા ખેડૂતોને મદદ કરવા માટે જુદી જુદી યોજનાઓ લઈને આવે છે આ યોજનાઓનો હેતુ માત્ર ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કરવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો હોય છે આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નમસ્કાર હું છું શ્વેતા ગુપ્તા અને આપ સૌનું સ્વાગત છે દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ કૃષિ કેફેમાં આજે આપણે ચર્ચા કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને ઈ કેવાયસી વિશે અન્નદાતાઓને આર્થિક રીતે સશક્ત કરવા અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી આ યોજના શું છે અને ઈ કેવાયસીને લગતા તમામ ખેડૂત મિત્રોના પ્રશ્નોની પણ આજે આપણે અહીં ચર્ચા કરીશું આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગાંધીનગર કૃષિ ભવનના સંયુક્ત ખેતી નિયામક મહેશભાઈ બી પટેલ અને નાયક ખેતી નિયામક ડૉક્ટર મીનાબેન કે ત્રિવેદી ખૂબ ખૂબ સ્વાગત છે આ બંને મહાનુભાવોનું અમારા કાર્યક્રમમાં દર્શક મિત્રો આ વિશે આપને પણ કોઈ પ્રશ્ન હોય તો આપ પણ અમને કોલ કરીને પ્રશ્ન પૂછી શકો છો અમારો નંબર છે શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ તો ચર્ચાની શરૂઆત મહેશભાઈ આપનાથી કરવા માંગીશ અને સૌથી પહેલાં તો એ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ આપણે પહેલાંથી સાંભળતા આવ્યા છીએ અને પહેલાંથી થતું જ હતું તો આ સૌથી પહેલાં તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ શું છે તેના વિશે જણાવશું અને શા માટે આજે તેની ચર્ચા કરવામાં કરવી બહુ અગત્યની છે મિત્રો ખાસ કરીને આપણે પીએમ કિસાન એ લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેડૂતોના મોઢે આપણે સાંભળીએ છીએ એ નામ પોતે જ બતાવે છે કે પીએમ કિસાન એટલે પીએમ કૃષિ સન્માન નિધિ ખેડૂતોને સન્માનજનક સ્થિતિમાં રાખવા માટે એઓને જ્યારે ખેતી કાર્યોમાં જ્યારે ખર્ચ થતો હોય છે ખાસ કરીને સુધારેલા બિયારણ ખાતર દવા કે જ્યારે એની સિઝનની શરૂઆતમાં જ્યારે ખર્ચ કરવા માટે જ્યારે નાણાકીય અને સહાય મળે તો એ પોતે સારી રીતના ખેતી કાર્ય કરી અને કૃષિની ઉત્પાદકતા વધારી શકે છે આ કૃષિની ઉત્પાદકતા વધારી અને પોતે સક્ષમ બની શકે તે માટે દરેક સિઝનની શરૂઆતમાં ભારત સરકાર દ્વારા આખા વર્ષમાં છ હજાર રૂપિયા દર ત્રણ સરખા ત્રણ હપ્તામાં આ ચૂકવવામાં આવે છે અને એ લગભગ ખરીફની પહેલાં રવિની પહેલાં અને ઉનાળુની પહેલાં એ આ જે ત્રણ સિઝનો પહેલાં આપણે આ બે હજાર રૂપિયા ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોને ખાતામાં આપવામાં આવે છે કે જેથી તે પોતે પોતાના ખેતી કાર્યો સારી રીતે કરી શકે કોઈ જમીનદાર કે કોઈ જે વચેટીયા જે છે એના સામે એના હાથના લંબાવો પડે અને પોતે સક્ષમ રીતે સારી રીતના ખેતી કાર્યો કરી અને પોતે કૃષિ ઉત્પાદન વધારી પોતે પોતાની આવક વધારી શકે આ ખાસ એની મહત્વની બાબત છે અને ખાસ કરીને આપ સૌ જાણીએ છીએ કે આ યોજનાની શરૂઆત બે હજાર ઓગણીસમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી એટલે ખેડૂતોએ બે હજાર ઓગણીસમાં અરજી કર્યા બાદ એને અત્યાર સુધી સતત લગભગ ચાર વર્ષથી એના ખાતામાં જેને શરૂઆતથી રજિસ્ટ્રેશન કરાયું છે તેના ખાતામાં આ બે બે હજાર રૂપિયા દર ત્રણ મહિને દર ચાર મહિને ચૂકવવામાં આવે છે એ પછી ધારો કે જ્યારે જ્યારે વચ્ચેથી જે જે ખેડૂતો જોડાય તે પ્રમાણે તે લોકોને હપ્તા મળે છે એટલે આપ સૌ જાણો છો કે જ્યારથી યોજના શરૂ થઈ ત્યારથી ભારત સરકાર દ્વારા તેના જે ગ્રાહકો જે છે ખરેખર જે ખેડૂત કુટુંબો જે છે એને જાણવા માટેનો આ ઇ કેવાયસી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એટલે ઈ કેવાયસી કરાવવા માટેનું કારણ આ છે કે ખેડૂત સરકાર પોતે પોતાના ગ્રાહકોને જાણી શકે ખેડૂત કુટુંબને જાણી શકે જી બિલકુલ એટલે ખૂબ જ સરસ આ સરકારનું સરાહનીય પગલું કહી શકાય કે ખેડૂતને કોઈના પર નિર્ભર ન રહેવું પડે ને તે આર્થિક રીતે સશક્ત થઈ શકે મીનાબેન આપની પાસે આવવા માંગીશ ને આપની પાસેથી જાણવા માંગીશ કે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ સરસ રીતે મહેશભાઈએ સમજાવ્યું પણ તેનો ઉદ્દેશ્ય શું છે તેના વિશે જણાવશો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સરકારશ્રી દ્વારા જે ખેડૂતોની આવક વધારવા માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે વિવિધ યોજનાઓ અથવા વિવિધ સહાય આપવામાં આવે છે તેના ભાગરૂપે આ ખેડૂતોને સહાય આપવામાં આવે છે અને જેનાથી ખેડૂતો સદ્ધર થઈ શકે અને યોજનાના થકી જેમ સાહેબે પણ વાત કરી કે જરૂરિયાતના સમયે સિઝન શરૂ થાય તે પહેલાં એમને બિયારણ ખરીદવા હોય ખાતર ખરીદવું હોય તો એમને સીધો એનો લાભ મળી શકે અને એમનું ઉત્પાદન ઉત્પાદકતા વધારી શકે જી બિલકુલ એટલે એમ કહી શકાય કે સાધન સહાય પણ એમને એક રીતથી મળી શકે છે આપને બીજો એક પ્રશ્ન પૂછવા માગીશ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે અને કોણ આ યોજનાના લાભ મેળવવા પાત્ર નથી તેના વિશે જણાવો યોજનાનો લાભ મેળવવા માટે ખાતેદાર ખેડૂત હોવું જરૂરી છે જે ખેડૂતો સાત બાર આઠમાં નામ ધરાવતા હોય એ બધા ખેડૂતો આનો લાભ લઈ શકે છે અને કોણ લાભ ન લઈ શકે તો એના ગેરપાત્રતાના જે ધોરણો છે એમાં એક તો સરકારી પેન્શન મેળવતા હોય સરકારી નોકરિયાતો હોય છે ત્યારબાદ જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે એ બધા લોકો આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર થતા નથી જી બિલકુલ હવે ઘણા સમયથી ઇ કેવાયસીની વાત ચાલી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે તો સૌથી પહેલાં તો મહેશભાઈ આપની પાસેથી જાણવા માગીશ કે આ ઈ કેવાયસી શું છે તેને સરળ ભાષામાં સમજાવશો ઇવાયસી આપ સૌ આમ તો જાણતા શો કારણ કે તમે આપણે કોઈ પણ ખેડૂત હોય કે આમ વર્ગ હોય તેને આપણા બેંક ખાતામાં આપણા ખાતા ખોલાવેલા હોય છે અને આવા ખાતા જ્યારે ખોલ્યા પછી દર વર્ષે બેંક આપણને કેવાયસી માટે બોલાવતી હોય છે કે જે તે ખરેખર પોતાના જે ખાતા ધારકો છે એના કોઈ નામ કે સરનામામાં કે એના કોઈ એનું મોબાઈલ નંબર કે એમાં કોઈ ચેન્જ થયો તો તેની એ જાણકારી મેળવતા હોય છે એ જ બાબત આપણે આ ખેડૂતોને કુટુંબની બાબતમાં છે કે પીએમ કિસાનના લાભાર્થી ખેડૂતો અથવા તો એના કુટુંબ ક્યાં રહે છે એ ખરેખર એને પોતે જ્યારે અરજી કરી હતી ત્યારે એ જમીન પોતે ધરાવે છે એ અત્યાર હાલ જમીન છે કે નહીં પોતે હયાત છે કે નહીં અથવા તો પોતે હયાત નથી તો એના જે વારસદારો છે એ આ લાભ મેળવે છે કે નહીં એ રીતના એનું જે પોતાનું જે પોતાની જે ઓળખ છે એ ખાસ આમાં આ પ્રસ્થાપિત કરવાની છે જ્યારે આ યોજનાની શરૂઆત થઈ હતી ત્યારે જે અરજીઓ જે છે એ આધાર કાર્ડના સંલગ્ન લેવામાં આવી હતી એટલે એને આધારમાં જે કંઈ મોબાઈલ નંબર આપ્યો હોય અથવા તો એના થમ પ્રિન્ટ લીધેલી હોય એની આંખની જે સ્કેનિંગ રેટિના સ્કેનિંગ થઈ હોય એ બધા માધ્યમો થકી આ જે ખેડૂત છે એ પોતે અત્યાર હાલ હયાત છે અને એને પોતાનું પ્રસ્થાપિત કરવા માટેનું આપણે આ ઈ કેવાયસી ખાસ કરાવવું જરૂરી છે બિલકુલ એટલે આપને એમ પૂછવાનો પ્રશ્ન થાય કે શું પહેલા ઈ કેવાયસી નતું બહુ સાચી વાત છે કે જ્યારે યોજનાની શરૂઆત થઈ હતી બે હજાર ઓગણીસમાં ત્યારે જે અરજીઓ કરવામાં આવી હતી એ વખતે ખેડૂતો પાસેથી શરૂઆતના પ્રથમ હપ્તા માટે તો એની પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ કે આધાર એનરોલમેન્ટ નંબર કે કોઈપણ ઓળખના નંબર થકી એનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું ત્યારબાદ ક્રમશઃ બીજા અને ત્રીજા હપ્તામાં તેઓના ફરજિયાત આધાર કાર્ડ નંબર સાથે એમને કો સંલગ્ન કરી અને પછી આપણે એના આગળના હપ્તાની ચૂકવણી કરવામાં આવી હતી એટલે ત્રીજા હપ્તા સુધી એમનું આધાર કાર્ડ સુનિશ્ચિત થઈ ગયા પછી એમનો જે ઓળખ એ પ્રસ્થાપિત લગભગ બે કે ત્રણ વર્ષ સુધી રાજ્ય સરકાર દ્વારા કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ ન હતી હવે આ જે બે કે ત્રણ વર્ષના ગાળામાં ઘણા બધા ચેન્જીસ થયા હોય ખાસ કરીને કોઈ મૃત્યુ થયું હોય અથવા તો જમીનની જ્યારે વેચાઈ હોય અથવા તો વારસદાર તરીકે જે તે જમીનમાં નામ મૃત્યુની વારસાઇથી આવ્યા હોય તો આ તમામ ખેડૂતોના અથવા તો ખેડૂત કુટુંબોનો આપણે આ જે ઈ કે વાયસીના માધ્યમથી આપણે એને ઓળખ કરવાની આપણે આ જરૂરિયાત ઊભી થયેલી હોય છે એટલા માટે આ ચાર વર્ષ પછી સરકારને આ ઈ કેવાય કરાવવાની ખાસ જરૂરિયાત પડી છે કે જેથી

એટલે ખાતેદાર ખેડૂત છો તમે તો એનો લાભ મળી શકે છે જી બિલકુલ એટલે ગોધનભાઈ આપ ખાતેદાર ખેડૂત છો તો આપને એનો લાભ મળી શકે છે જી મહેશભાઈ થોડું ઉમેરવા માંગીશ કે જે ખેડૂત ના નામે જમીન છે અને પોતે ખેતી કરતા હોય એ જમીનમાં પોતે ખેતી કરતા હોય કરતા હોય એમાં સહાય આપવા માટે બિલકુલ મીનાબેન આપને પૂછવા માંગીશ કે આપણે ઈ કેવાયસી ની વાત કરી રહ્યા છીએ ઈ કેવાયસી ફરજિયાત થઈ ગયું છે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે તો આ ઈ કેવાયસી કેવી રીતે અને ક્યાંથી કરાવી શકાય તેના વિશે માહિતી આપશો અત્યારનું જે આપણો આ ટોપિક છે આ વિષય ચાલે છે એના માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે સૌથી પહેલાં તો હું ઈ કેવાય કઈ રીતે કરાવી શકાશે એની આપણે વાત કરું બિલકુલ ભારત સરકારે આપણને ઘણી બધી સરળતાથી ઇ કેવાયસી કરી શકાય એવી પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવેલી છે સૌથી પહેલાં તો નજીકનું જે સીએસસી કેન્દ્ર છે સેન્ટર છે એમાં જઈ અને લાભાર્થી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા એટલે આપણે જે અંગૂઠાની છાપ કહીએ છીએ એના દ્વારા એ ઈ કેવાયસી કરાવી શકે છે તેવી જ રીતે ગામમાં ઈ ગ્રામ કેન્દ્રો પણ હોય છે તો ઈ ગ્રામ કેન્દ્રમાં પણ આ જ રીતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂત લાભાર્થી પોતાનું ઈ કેવાયસી કરાવી શકશે તેના સિવાય ભારત સરકારનું જે પીએમ કિસાન પોર્ટલનું એપ છે જી પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એ એપમાં જઈ અને ફાર્મર કોર્નર કે જેની અંદર ખેડૂત પોતે પોતાનું અરજીનું સ્ટેટસ અથવા પોતાની જે લાભ મળે છે તેમાં કઈ બાબતે નથી મળતો અથવા કયું વસ્તુ ખૂટે છે એ ચકાસણી કરવા માટે સ્ટેટસ જોવા માટેની જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેમાં એક ઈ કેવાયસી સ્ટેટસનું પણ સુવિધા ઉપલબ્ધ છે તેમાં જઈ આધાર કાર્ડ નંબર અને એનું મોબાઈલ નંબર નાખશે એટલે એમાંથી એ પોતે ઈ કેવાયસી જાતે ઘરે બેઠા કરી શકશે આના સિવાય ખેડૂત નજીકના જેમ કે ઈ કે સીએસસી સેન્ટર એ અને ઈ ગ્રામની વાત કરી તેના સિવાય એક ખૂબ સરસ અને સારી જે સરળ પદ્ધતિ છે એ ફેસ ઓથેન્ટિકેશન એપ દ્વારા છે આની અંદર પીએમ કિસાન એપમાં જ્યારે પોતાના મોબાઈલમાં એન્ડ્રોઈડમાં એપ ડાઉનલોડ કરી અને ખેડૂત આધાર નંબર સાથે કરી અને પોતાનું એ કેવાયસી કરી શકશે અને આ જે પદ્ધતિ છે એની અંદર વધારે આપણે જે ફાયદાકારક અથવા તો વધારે એની જે આપણને સરળ છે એમાં બીજા સો ખેડૂતોનું પણ એનાથી કરી શકશે મોટો પ્રશ્ન એવો આવતો હોય છે કે ખેડૂતોએ જ્યારે આધાર કાર્ડ નંબર તો નાખી દીધા છે અત્યારે વારંવાર મોબાઈલ નંબર ચેન્જ થતા હોય છે એટલે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોવાના કારણે ઘણા બધા ખેડૂતોના ઈ કેવાયસી નહોતા થઈ શકતા કેમ કે જેનો ઓટીપી આવે છે એ આધાર સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર જે છે એમાં જ આપણને ઓટીપી મળે છે એટલે ઓટીપી ન મળવાના કારણે જે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા તેનું ખૂબ સરસ નિરાકરણ આપણે ભારત સરકારની આ એપ દ્વારા મળ્યું છે ફેસ ઓથેન્ટિકેશન એપ દ્વારા જેનાથી ખેડૂત પોતે પોતાની સાથે બીજા સો લોકોનું કરી શકશે આ સિવાય જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી અને તાલુકા લેવલના જે અધિકારીશ્રીઓ જે છે એમાં એમના લોગિન આઈડીમાંથી પણ પાંચસો લાભાર્થીનું ઈ કેવાયસી કરી શકાય છે આનામાં પણ એક વધારે ઉમેરો ભારત સરકારે આપણને એવો કરી આપ્યો છે કે તાલુકા લેવલના જે યુઝર્સ છે એની અંદર બીજા દસ નવા યુઝર ખોલી શકાય છે અને એ યુઝરમાંથી પણ એક યુઝરમાંથી પાંચસો લાભાર્થીના ઈ કેવાયસી કરી શકાશે તો ઘણી બધી ખૂબ સરળ રીતો ઉપલબ્ધ છે ખેડૂત પોતાની જાતે જ ઈ કેવાયસી કરી શકે છે પોતાની જાતે ન ફાવે તો સીએસસી કેન્દ્ર અથવા ઈ ગ્રામ કેન્દ્રમાંથી કરી શકશે અને એક વધારે ઉમેરો હું કરવા માંગીશ કે ઘણા વખત ખેડૂતોને એવું થતું હોય છે કે અમે તો બીજે બહાર રહીએ છીએ ઘણા બધા ખેડૂતો ધંધા બહાર રહેતા હોય છે તો એવા સમયે એ લોકો જ્યાં રહે છે ત્યાંથી જ આ રીતે ઈ કેવાયસી કરી શકશે કાં તો સીએસસી કેન્દ્ર ઈ ગ્રામમાં જઈને અથવા તો પોતાની જાતે આ રીતે એપ ડાઉનલોડ કરીને પણ એ ઈ કેવાયસી સરળતાથી કરી શકે છે આપણી સાથે ગાંધીનગરથી એક દર્શક મિત્ર જોડાયા છે નરેશ પંડ્યા હેલો હાજી જી નરેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો હાજી નમસ્તે મેડમ નમસ્કાર હું ગાંધીનગર થી નરેશ પંડ્યા બોલું છું હમણાં આ ચર્ચા હું જોઈ રહ્યો છું અત્યારે એમાં સાહેબ બોલ્યા કે જે સરકારી પેન્શનર છે એને આ યોજના નો લાભ ન મળે પણ સરકારી પેન્શનર ના જે આશ્રિત હોય દાખલા તરીકે એના પત્ની હોય બાળકો હોય અને એ એના નામ ખાતામાં નોંધાયેલા હોય તો એમને લાભ મળે કે કેમ

હવે ખેડૂત કુટુંબની વ્યાખ્યામાં એવું આવે છે કે પતિ પત્ની અને અઢાર વર્ષથી નાનું બાળક હોય એટલે ધારો કે જે નરેશભાઈએ વાત કરી કે પોતે ધારો કે ચલો ખેડૂત નથી પરંતુ તેમના પત્ની અથવા તો પોતે પેન્શનર છે અને એમના પત્ની પોતે જમીન છે એટલે નરેશભાઈનું કહેવું એવું થાય છે કે અમારા ખેડૂત કુટુંબમાં એક જણ જમીન ધરાવે છે તો મારા પત્ની આના માટે એપ્લાય કરી શકે તો અથવા તો એ પાત્ર બની શકે તો નરેશભાઈ આ માટે હું ખાસ આપને સ્પષ્ટતા કરું કે જે કુટુંબની વ્યાખ્યામાં આપ આવી જાઓ છો આપ જે પત્ની પતિ પત્ની અને બાળ તો આ જે પાત્રતાના ધોરણમાં એવું છે કે જે તે ખેડૂત કુટુંબના કોઈ પણ વ્યક્તિ આ રીતના પેન્શન મેળવતા ના હોય અથવા તો ઇન્કમટેક્સ પેમેન્ટ ના કરતા હોય અથવા તો સરકારી કર્મચારી ના હોય અથવા તો કોઈ બંધારણીય હોદ્દો ના ધરાવતા હોય એવા જરૂર છે એટલે આ જે આપ જે પ્રશ્ન કરો છો કુટુંબના પરિપ્રેક્ષ્યમાં કરવાનો થાય છે એટલે આપના પત્ની પરંતુ એ કુટુંબમાં આપ એક છો માટે આ કિસ્સામાં પાત્રતા ખરેખર ધરાવતા નથી બરાબર ખૂબ સરસ માહિતી આપી છે મને લાગે છે નરેશભાઈને એમના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે મીનાબેન આપને પૂછવા માંગીશ હમણાં આપણે ઈ કેવાયસી વિશે ચર્ચા કરી રહ્યા હતા પણ માની લો કે હજી કોઈને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો હવે એ કેવી રીતે કરાવી શકે ઈ કેવાયસી જે લાભાર્થીઓના ઈ કેવાયસી કરાવવાના બાકી હોય અને છે જ આપણા રાજ્યમાં આજની તારીખે પણ જોઈએ તો એવા ખેડૂતો છે કે જેના અમુક ભારત સરકારે જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે કે આધાર સીડિંગ થયેલું હોવું જોઈએ લેન્ડ સીડિંગ થયેલું હોવું જોઈએ અને ઈ કેવાયસી આ ત્રણ મેઇન ક્રાઇટેરિયા છે જે પંદરમો હપ્તો હવેથી આપણને મળવાનો છે એ હપ્તાનો લાભ ત્યારે જ મળશે જ્યારે આ બધી જ કન્ડિશન ફૂલફિલ થતી હોય તો જે બે કન્ડિશન ફૂલફિલ થાય છે જેમની લેન્ડ સીડિંગ થયેલા છે આધાર સીડિંગ થયેલા છે ફક્ત ઈ કેવાયસી ન થયા હોય તેવા હજુ બાર ટકા જેવા લોકો એટલે લગભગ સાડા પાંચ લાખ જેવા ખેડૂત મિત્રો બાકી છે કે જેમના ઈ કેવાયસી કરવાના હજુ બાકી રહી ગયા છે તો મેં અગાઉ આપની સાથે જે ચર્ચા કરી કે કઈ કઈ પદ્ધતિઓથી આપણે ઈ કેવાયસી કરાવી શકીએ છીએ તો એની પદ કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરી અને ખેડૂતો જે બાકી રહી ગયા છે એમણે જેટલું બને તેટલું વહેલામાં વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેવાની હું બધાને આ પ્લેટફોર્મ પરથી વિનંતી કરું છું એટલે દર્શક મિત્રો મીનાબેને ખૂબ મહત્ત્વની વાત કરી છે કે પંદરમો હપ્તો આપને ત્યારે જ મળશે જ્યારે આપે ઈ કેવાયસી કમ્પલીટ કમ્પ્લીટ કરાયું હશે ચર્ચામાં આગળ વધીશું મહેશભાઈ આપની પાસે આવવા માંગીશ આપને પૂછવા માંગીશ કે ઈ કેવાયસી કરાવવાથી સરકાર અને ખેડૂતો બંનેને કેવા પ્રકારના લાભો થશે ખાસ કરીને જે ઈ કેવાયસીના થકી જે લાભ થવાની વાત છે એમાં સરકાર તરફથી જોઈએ તો અત્યાર સુધીમાં જે પણ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે કે કે જે ખેડૂત કુટુંબનું નોંધણી થયેલી છે તે પૈકી ખરેખર કેટલાક ખેડૂત કુટુંબો જમીન ધરાવે છે કેટલા ખેડૂત કુટુંબોની જે ખાતા જે છે એ આધાર સીડિંગ થયેલા છે કેટલા ખેડૂત કુટુંબોના જે ખાતેદાર છે એના ઈ કેવાયસી થયેલું છે એ બધું એકવાર સ્પષ્ટ થશે ત્યારે ખે જે સરકારને પોતાના ખરેખર ચોક્કસ કેટલા બેનિફિશિયરી છે એનો એક આપણને ચોક્કસ આંકડો મળશે કે જે એના પાત્રતાના ધોરણો પ્રમાણે ખરેખર આટલા બેનિફિશિયરી છે એટલે કદાચ એવું કદાચ થયેલું હોય કે અગાઉ જ્યારે અરજી કરી હોય એ વખતે કદાચ ભૂલથી એમને પોતે પેન્શન મેળવતા હોય તો પણ અરજી કરેલી હોય અજાણતા કદાચ એમને પોતે કોઈ બંધારણીય હોદ્દો ધરાવતા હોય અથવા તો પોતે કદાચ કર્મચારી હોવા છતાં આ રીતના અરજી કરેલી હોય તો એ બધું આ જે ઈ કેવાય થકી આપણે એને સુધારી શકાય છે બીજું જે ખાસ હમણાં જે મીનાબેને વાત કરી કે કદાચ જે પાત્રતા ધરાવતા ખેડૂતો છે અત્યાર સુધી એને તમામ હપ્તા મળેલા છે એવા પણ ખેડૂતોને કદાચ એમ થાય કે ના મન તો અત્યાર સુધી બધા હપ્તા મળે છે તો મારે ઈ કેવાયસી કરાવવાની ક્યાં જરૂર છે પરંતુ આ બાબતે ખાસ આપને જણાવવામાં આવે છે કે અત્યાર સુધી ભારત સરકાર દ્વારા ઈ કેવાયસી ફરજિયાત ન હતું કરેલું આ પંદરમા હપ્તા માટે તમારે ઈ કેવાયસી કરાવવું જ પડશે જો નહીં કરાવો તો અત્યાર સુધી તમને કદાચ અરજી કર્યા પછીના તમામ હપ્તા મળ્યા હશે પરંતુ હવે પછીનો હપ્તો નહીં મળે એટલે આ કાર્યક્રમ જોતા જે દર્શક મિત્રો છે એ પોતે પોતાની તો જવાબદારી થાય જ છે સાથે સાથે પોતે પોતાના કુટુંબમાં કે પોતાના સંબંધી કે આજુબાજુના ગામના જે ખેડૂત મિત્રો છે કે જેમને આ બાબતની જાણ નથી તેમને પણ આ બાબતે જાણ કરાવે કારણ કે પંદરમો હપ્તો એ ખૂબ જ નજીકના ભવિષ્યમાં ભારત સરકાર દ્વારા આ રિલીઝ કરવામાં આવનાર છે એટલે આપણે

પડ્યા છે અને બીજા બાકીના થઈ ગયા બંધ બે વાય પણ હપ્તા પડતા આ રકમ ફરી પાછી મળશે બધી જી મીનાબેન આ સમસ્યાનું શું નિવારણ હોઈ શકે તમારા જે નવ હપ્તા પડ્યા મળ્યા છે બાકીના નથી મળ્યા ઇવાયસી આપે કરાવ્યું છે પણ મેં અગાઉ જે વાત કરી એ પ્રમાણે આધાર સીડિંગ હોવું જોઈએ લેન્ડ સીડિંગ પણ હોવું જોઈએ અને ઈ કેવાયસી હોવું જોઈએ એટલે આપ આપના સ્ટેટસમાંથી જો આપને ફાવતું હોય તો આપ જાતે જોઈ શકો છો અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી અધિકારીશ્રીની કચેરીએ જઈ અને આપનું લાભાર્થી સ્ટેટસમાં ચેક કરાવી લ્યો કે કયા કારણસર આપને હપ્તા બંધ થઈ ગયા છે ક્યારેક એવું પણ બને છે કે આધાર સેડિંગ ન થયેલું હોય અથવા તો જે બેંકમાં તમે છેલ્લે આધાર સેડિંગ કરાવ્યું હોય એ એકાઉન્ટમાં તમારો હપ્તો ગયો હોય તો ઘણા બધા ખેડૂતોને એવું પણ થતું હોય છે કે આમ હપ્તો મળી ગયો છે પણ ખેડૂતને પોતાને ખબર હોતી નથી પહેલાં જ્યારે રજીસ્ટ્રેશન કર્યું એટલે એ લોકોએ કયા એકાઉન્ટ આપ્યા છે એ પણ ઘણા બધાને ખબર નથી હોતી કાં તો પોતાનું અથવા પોતાના ફેમિલી મેમ્બર્સમાંથી કોઈના એકાઉન્ટ એમણે આપેલા હોય છે અને એ એકાઉન્ટમાં આધાર સેડિંગ ન થયેલું હોય એટલે એમનો હપ્તો જે છેલ્લે આધાર સેડિંગ કરાવ્યું હોય એ એકાઉન્ટમાં જમા થતો હોય છે એટલે એક તો પહેલાં આપની પાસેના એકાઉન્ટ તમે ચેક કરી લો બીજું કે આપનું સ્ટેટસ પણ ચેક કરી લો અને એમાંથી આપને ખબર પડી જશે કે કઈ વસ્તુ ન હોવાને કારણે અથવા કઈ બાબતની પૂર્તતા આપે કરવાની જરૂરી રહે છે એ કરશો એટલે એ થયેથી આપના બધા જ હપ્તા એકસાથે આપણને મળી શકશે બિલકુલ મીનાબેન મહેશભાઈનો એક બીજો પણ પ્રશ્ન હતો કે તેમના જે બાકીના હપ્તા છે તે તેમને મળી શકે છે કે નહીં તેના વિશે જણાવી દેશો હા એટલે જે બાબતની પૂર્તતા એમની બાકી રહેલી છે આધાર સીડિંગ હશે લેન્ડ સીડિંગ હશે એ કેવાયસી તો એમણે બે વખત કરાવ્યું જ છે પણ સપોઝ કે બીજો કોઈ પણ ઇશ્યુ છે તો એમના સ્ટેટસમાંથી એમને ખબર પડી શકશે અને એ પૂર્ણ એમને તમામ હપ્તા મળી જી બિલકુલ આપની પાસે આપ કહેવા માંગતા હતા થાય આ બાબતમાં જેમ મીનાબેને કીધું કે નો યોર સ્ટેટસ એટલે પીએમ કિસાનની પોર્ટલ ઉપરથી તમારા કોઈ કોમ્પ્યુટર સેવી તમારો બાળક હોય અથવા તો કોઈ તમારા ત્યાં એવા યંગ પર્સનલ હોય તો એ તમે આ બધી તમે ઘરેથી જ જોઈ શકો છો આના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે ઘરેથી તમારું આ સ્ટેટસ જાણી શકો કે તમારું લેન્ડ સીડિંગમાં યસ અથવા ન હોય આધાર સીડિંગ યસ અથવા ન હોય ઈ કેવાયસી યસ અથવા ન હોય તો જે ન છે એ બાબત તમે જે ઘરેથી કરવું એ ઘરેથી કરી શકો છો અને જેમ મીનાબેને કીધું કે જો તમારું આધાર સીડિંગ ન થયેલું હોય તો તમારે આધાર કાર્ડની સાથે તમારે બેંકમાં જઈ અને આધાર સીડિંગ અને ડીબીટી અને બંને વસ્તુ ખાસ કરાવી લેવાની રહેશે એટલે આ ના માટે ખેડૂતે ક્યાંય ફરવાની કે ક્યાંય એને વધારે કંઈ એને ટ્રાવેલ કરવાની કંઈ જરૂર નથી પોતે ઘરેથી જ પોતાના કોઈ બાળક કે જે કોમ્પ્યુટર જાણતો હોય એ ઘરેથી જોઈને આ બધું કરી શકે છે જી તો આશા રાખું છું મહેશભાઈ આપને આપના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાયા છે ડાકોરથી ભાવેશભાઈ પટેલ હેલો હેલો જી નમસ્કાર ભાવેશભાઈ હા મેડમ ભાવેશભાઈ બોલો છું ડાકોર જોડે સુધી પ્રશ્ન જણાવશો હવે મારો પ્રશ્ન એમ છે કે કોઈ પણ લેડીઝ હોય એ વિધવા થયેલા હોય અને એમને સાત બારમાં નામ હોય તો એમને પણ વિધવા પેન્શન એ મળે તો છે જ તો સાથે આ પણ મળી શકે જી મીનાબેન આપ શું કહેવા માંગશો વિધવા પેન્શન યોજના અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બંને અલગ અલગ યોજનાઓ છે એટલે જો બેન પેન્શન વિધવા પેન્શન મેળવતા હોય તેમ છતાં પણ જે ખાતેદાર ખેડૂત તરીકે છે સાત બારમાં એમનું નામ છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે હકદાર બને છે બિલકુલ મહેશભાઈ આપની પાસે આવવા માંગીશ ને આપને પૂછવા માંગીશ કે આપની પાસે પણ એવી કોઈ સમસ્યા સમસ્યાઓ આવતી હોય છે કે ઘણીવાર એવું થાય કે ખેડૂતોના ખાતામાં પૈસા જમા નથી થતા અથવા કોઈ કારણસર હપ્તો અટકી જાય છે તો આની પાછળ શું કારણ હોઈ શકે અને તે સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવી શકાય ખાસ કરીને ત્રણ બાબતો આમાં હોઈ શકે છે જો હપ્તો ના મળવા બાબતે એમાં સૌથી પહેલી બાબત એ છે કે એનું લેન્ડ સીડિંગ ના થયેલું એટલે કે પોતે જમીન જ્યારે આપણે અરજી કરી હતી ત્યારે જે સરળ નંબર પર અરજી કરી હોય તેનું જ્યારે અગિયારમાં હપ્તા વખતે જ્યારે વેરિફિકેશન કરવામાં આવ્યું અને એ જે તે સરળ નંબર એના નામે ના બોલતો હોય કદાચ એ વેચી દીધી હોય અને બીજા કોઈ સરળ નંબર હોય તો એનું એક જમીન સીડિંગ ના થયેલું એટલે લેન્ડ સીડિંગ એની જમીન ધારકતા પ્રસ્થાપિત થયેલ નથી એ એક કારણ છે એટલે આવા જે ખેડૂતો હશે એના બારમા હપ્તાથી અને આ હપ્તો મળતો બંધ થઈ ગયો હશે ત્યારબાદ જે બીજું કારણ છે આધાર સીડિંગ અને ડીબીટી એનેબલ જે ખેડૂતોનું જમીનની પણ ધારકતા પ્રસ્થાપિત થયેલી છે પરંતુ પોતાનું જે બેંક ખાતું છે એ આધાર સાથે સીડિંગ થયેલું નથી અને ડીબીટી એનેબલ થયેલું નથી જેમ સૌથી પહેલાં વાત કરી કે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આપણે નાણાં ચૂકવવામાં આવે છે એટલે હવે જે આપણે અરજી કરીએ છીએ એની અંદર એકાઉન્ટ નંબર પણ માંગવામાં નથી આવતો કેમ કે એ એટલા માટે કે આપણો આધાર નંબર સાથે જે પણ બેંક એકાઉન્ટ જોડાયેલું હશે એ જ બેંક એમાં સિલેક્ટ થઈ જશે અને એ આમાં દેખાશે એટલે હવે આપણે આધાર બેઝ પેમેન્ટ માટે જો ખેડૂતને તેરમો અને ચૌદનો હપ્તો ના મળેલો હોય અને એના આધાર સીડિંગમાં ન બતાવતું હોય તો એને આધાર કાર્ડ સાથે બેંકમાં જઈ આધાર સીડિંગ કરાવવાનું અને ડીબીટી અને બંને ખાસ કરાવી લેવું એ બંને એના જે બેન્ચ બેન્ક મેનેજર હોય એને મળી અને તમારે આ તાત્કાલિક આ કરાવી લેવું જોઈએ અને ત્રીજી બાબત જે છે એ કદાચ હવેના પછીના હપ્તામાં લાગુ પડશે કે જો તમે બંને કરાયેલું હશે અને જો ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તો તમને પંદરમાં હપ્તામાં આ લાભ નહીં મળી શકે અને એનું તમારી પછી ગ્રીવાન્સીસ આવશે એટલે આ ત્રણ બાબત આપણે જે ચૂકવા જે હપ્તા ના મળવા બાબતની આ ત્રણ બાબતો હતી એમાં ખાસ જી મીનાબેન આપને એક મહત્વનો પ્રશ્ન પૂછવા માંગીશ ઈ કેવાયસીમાં કોઈ મુશ્કેલી થતી હોય ઇ કેવાયસી કરાવવામાં અથવા તો કોઈને પ્રશ્ન હોય ઈ કેવાયસી માટેનો તો કોનો સંપર્ક કરવો જોઈએ દર્શક મિત્રો કોનો સંપર્ક કરે ઈ કેવાયસી કરવામાં જ્યારે મુશ્કેલી આપને અનુભવાય ઘણી બધી સરળ રીતો છે જે આપણે અગાઉ ચર્ચા કરી ખેડૂત પોતાની જાતે પણ કરી શકશે સાહેબે જેમ વાત કરી એ પ્રમાણે આપણા બાળકો અત્યારે સ્માર્ટફોન બધાની પાસે હોય છે અને કમ્પ્યુટર પણ બધા જાણકાર હોય છે તો એમની પાસેથી આપણે એપ ડાઉનલોડ કરીને પણ કરી શકશે તેમ છતાં પણ જો કોઈને મુશ્કેલી જણાય તો ગ્રામ્ય કક્ષાએ અમારા ગ્રામ સેવક મિત્રો છે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી છે જિલ્લા ખેતીવાડી અધિકારીની શાખા હોય એમાં જઈ અને આપ એમનો સંપર્ક કરી અને આપણી જે કંઈ મુશ્કેલી છે એનું નિવા નિરાકરણ મેળવી શકશો જી બિલકુલ ખૂબ સરસ માહિતી આપી છે તમે હવે બીજો એક પ્રશ્ન એ થાય કે કેવાયસી અપડેટ કરાવવા શું કરવું જોઈએ જી મીનાબેન ઇવાયસી અપડેટ કરાવવા માટે આ જે પદ્ધતિ જે છે આપણી ત્રણ ચાર પદ્ધતિઓ એમાંથી આપણે જઈ અને એ ઓથેન્ટિકેશન આપવાનું છે ઈ કેવાયસી શું એટલે હું તમને ક્લિયર કરું કે જે આપણા વેરિફિકેશન કરવાનું છે લાભાર્થીનું સાહેબે અગાઉ પણ આપણે ચર્ચા કરી અગાઉ પણ આપણે વાત એવી કરી કે જે લાભાર્થી છે એ બે હજાર ઓગણીસથી આપણી યોજના શરૂ છે તો ત્યાર પછી લાભાર્થીની હયાતીનું છે લાભાર્થીના નામેથી જમીન વેચાઈ ગઈ હોય આ બધા જે મેટર્સ ચેક કરવાના થાય છે એના માટે આપણે ઈ કેવાયસી ફરજિયાત કરેલું છે હવે ઈ કેવાયસી માટે અત્યારે આધાર બેઝ આપણે મોટાભાગે કરતા હોઈએ છીએ અથવા ફેસ ઓથેન્ટિકેશન આધાર કાર્ડ સાથે આપણે જ્યારે પણ આધાર કાર્ડ બનાવવા જાય છે કોઈ લાભાર્થી ખેડૂત કે આપણે જનરલ પબ્લિક ત્યારે આપણે અંગૂઠાની થંબની ઇમ્પ્રેશન લેતા હોય છે બાયોમેટ્રિક્સમાં આંખોની રેટિનાની આઈલિશની ઇમ્પ્રેશન એમાં ઇમેજ લેતા હોય છે તો આ ઇમેજ રીડ કરી અને ઈ કેવાયસી ડાયરેક્ટ થતું હોય છે એટલે એક બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને બીજું ફેસ ઓથેન્ટિકેશન આ બે પદ્ધતિઓ દ્વારા આપણે ઈ કેવાયસી કરાવી શકીશું આપણી પાસે સમયનો થોડો અભાવ છે પણ ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી તે માટે મહેશભાઈ આપનો અને મીનાબેન આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા સુધી આવ્યા અને અમારા દર્શકોને ખૂબ સરસ માહિતી આપી તો દર્શક મિત્રો આ હતી અમારી આજની વિશેષ ચર્ચા આશા રાખું છું કે આજની આ ચર્ચાથી આપને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશેની જે મૂંઝવણો હતી તે દૂર થઈ હશે અને અમારો જે ઉદ્દેશ્ય હતો આપ સુધી સચોટ માહિતી પહોંચાડવાનો તે પ્રયત્ન પણ સફળ રહ્યો હશે આ જ આશા સાથે આજની આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ પણ દર્શક મિત્રો આપ આ કાર્યક્રમ ડીડી ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ નિહાળી શકશો આ કાર્યક્રમની સાથે ફરી મળીશું બીજા નવા કાર્યક્રમ સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર